રાજકોટથી મયુર સોની જોડાયા છે. મયુર, જૂનાગઢના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એલઆરડી જવાનના લોકો પર સવાલ ઉભા થઈ રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ લોકોને કોઈ પણ પ્રકારના નિયમો લાગુ નથી પડી રહ્યા. बिल्कुल फाल्गुनी, गुजरात की जनता अत्यारे सवाल पूछी रही है प्रशासन पासे, तंत्र पासे, ने जूनागढ़ ने जवानों पासे के आखा गुजरात नी अंदर जे लोको एक नानी अमथी भूलनी अंदर पण तेनी विरुद्ध एफआईआर फाटी तेमनी पासे दंड उघराव्यो. सौथी वधारे सोशियल डिस्टन्स थी लईने कोरोना नो दंड गुजरात पोलीसे उघराव्यो छे. नागरिकोने दंडिया छे, 100 करोड़ करता वधुनी वसूलात करी छे. हवे आ लोकोनुं शुं थशे? आ पोलीस जवानो छे, तेमनी साथे शुं करवुं? आ सवाल राजकोटनी जनता पूछी रही छे. आपणे सामाजिक कार्यकर्ता राजूभाई जुंजारे पूछे. राजूभाई, शुं कहेशो? आखा गुजरातमांथी 100 करोड़नो दंड उघराव्यो, हवे आ जवानोनी साथे शुं થવું જોઈએ? कोरोना महामारी ने लेने सरकार द्वारा सतत एक्टिव छे ने तंत्र द्वारा सोशल डिस्टन्सिंग ना सतत पगला लेवा माटेना तकेदारी राखवा माटेना प्रयासो थई रह्या छे. त्यारे जूनागढ़ में जे रीतना सोशल डिस्टन्स नो भंग थयो ए खरेखर वरवू ए बाबत वखोड़वा लायक छे. अने खास करीने ज्यारे सुरक्षानी रक्षा करवावाळा जे जवानो छे के ए पोते ज अमलवारी करावे छे, एने जे आ रीतना कर्युं એને લીધે લોકોમાં ઘણી રોષની લાગણી છે. સામાન્ય માણસ પાસે જ્યારે દંડ વસૂલવામાં આવે છે ત્યારે જે રક્ષકો છે એ જ આ રીતના નિયમનો ભંગ કરે એ ખરેખર ગેરવાજબી છે. અને આ લોકો સામે પણ પક્ષા પગલાં લેવા જોઈએ, કેમ કે કાનૂનને નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. આમ પબ્લિક હોય કે સત્તાધારી હોય કે નેતા હોય, બધા માટે નિયમો સરખા હોવા જોઈએ. બીજા એક સજ્જન છે, તેમને પણ પૂછે, શું કહેશો? નાગરિકો છે તેને દંડવાનું અને પોલીસ છે તેને છૂટ, આ કયા પ્રકારનું? ગુજરાતમાં પબ્લિક ઘણી હેરાન થાય છે. સોશિયલ ડિસ્ટન્સ માસના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું છે, પણ પબ્લિક પાસે ઉઘરાવે છે, પણ તંત્ર એની પોતાનું ધ્યાન રાખવું જોઈએ અને ઉઘરાવતા પહેલાં પોતે અમલ કરવો જોઈએ, પછી જ આમ આદમી આમ જનતા પાસે આ ઉઘરાણું કરવું જોઈએ. દરરોજ 100થી વધુ લોકોની સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગની એફઆઈઆર ફાટે છે, તેમની અટકાયત કરવામાં આવે છે રાજકોટમાં, અને જૂનાગઢના દ્રશ્યો તમે પણ મોબાઈલમાં જોયા છે, શું કહેશો આને? દુઃખદ ઘટના કહેવાય. આ લગભગ 1000-2000થી વધુ પોલીસવાળા જો આ રીતે રાસ રમતા હોય તો એનો બે અર્થ કાઢી શકાય. એક, કાં એ સરકારને અને પ્રશાસનને ગંભીરતાથી લેતા નથી, અથવા સરકારનો બ્યુરોક્રેટ્સ ઉપર કંટ્રોલ નથી, આ વાતથી સાબિત થાય છે. આની કદાચ ખૂબ જ મોટી અસર આગામી ચૂંટણીમાં પણ, જો પ્રજાને આ બાબતની વધારે તકલીફ પડશે તો પ્રજા આ બાબતની ચૂંટણીમાં પણ નોંધ લેવી શક્યતા છે. ક્યાંક એવું પણ બને કે સરકાર આટલી મહેનત કરે છે અને આવા લોકો પોતાની જાતને બહુ મોટા કોરોનાને રક્ષક સમજીને પોતે ભંગ કરે છે, સરકારને પણ લાઇટલી લઈને સરકારની આખી મહેનત ઉપર પાણી ફેરવાનું કદાચ કરે છે. મારી દ્રષ્ટિએ આ બધા લોકોને 14 દિવસ માટે જૂનાગઢની જેલમાં ક્વોરન્ટાઇન કરીને 1000-1000 રૂપિયાનો દંડ ભરી અને પીએમ કેર ફંડમાં નાખીને સરકારે એક દાખલો બેસાડવો પડે કે એક સામાન્ય માણસ અને બ્યુરોક્રેટ બધા સરકાર માટે સરખા છે. બિલકુલ બિલકુલ. તો ફાલ્ગુની, રાજકોટની જનતા સવાલ નથી પરંતુ હિસાબ માંગી રહી છે કે આ તમામ લોકો છે તેને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવા જોઈએ, તેમની પાસેથી 1000-1000 રૂપિયાનો દંડ વસૂલવો જોઈએ. રાજકોટની જનતા એમ પણ કહે છે કે જો આ પ્રકારનો ન્યાય નહીં કરવામાં આવે જનતાની સાથે તો આગામી ચૂંટણીની અંદર જનતા બધું જોવે છે, કારણ કે પબ્લિક હે સબ કુછ જાણતી હે. નેતાઓને છૂટ, પોલીસને છૂટ, જવાનોને છૂટ, બ્યુરોક્રેટ્સને છૂટ, પરંતુ જનતાને દંડ, આ પ્રકારનો ન્યાય રાજકોટની અંદર કે ગુજરાતની અંદર નહીં ચાલે, આવું રાજકોટની જનતા કહી રહી છે. જી બિલકુલ મયુર અને ધ્રુવ, આપ જોડાયા, આપ બંનેનો આભાર.